पहला तो थैंक यू स्क्रैप यार्ड कबीर भाई निसर्ग भाई, कारण के पेला एक कवि है ने हमणाथी एमना विडियोज बहु वायरल थाय छे संपत सरल करीने, एमनी एक मस्त लाइन है कि भाई आज के जमाने में जब कोई किसी की सुनता नहीं आप लोग मुझे सुनने आए तो अच्छा लगा। એટલે પણ ઇટ્સ ગુડ, કારણ કે બહુ કન્વર્ઝેશનની જગ્યાઓ ઓછી છે, રાધર લુપ્ત થઈ રહી છે, રાધર કન્વર્ઝેશનની કળા જ લુપ્ત થઈ રહી છે, બધાને બોલવું છે। તમે અત્યારે 9:30 થયા છે ને, તમે ટીવી ઓન કરો એટલે કોઈ કોઈને બોલવા નહીં કઈ રીતે દેવા એની જ સ્પર્ધાઓ ચાલતી હશે બધી 10, 12, 15, 20 વિન્ડોમાં। એટલે પણ એટલે ઇટ્સ ગુડ ટુ બી હિયર। અને 1989માં છે ને એક મૂવી આવી હતી અમિતાભ બચ્ચનની, કદાચ બહુ રસિકોએ જોઈ હશે, કોઈકે સાંભળ્યું હશે, મેં આઝાદ હું નામ, હા। તો એટલે મારા મતે અમિતાભ બચ્ચનની વન ઓફ ધ મોસ્ટ અંડર રેટેડ મૂવીઝમાંની એક છે એની, એટલે એ ઇટ્સ અ મસ્ટ વોચ ફોર એવરી મૂવી લવર। એની વાત કરવાનું પેલું એ છે કે એમાં છે ને અમિતાભ એક સ્પીચ આપે છે, અમિતાભને એક સ્પીચ આપવા માટે હાયર કરવામાં આવે છે કે ભાઈ તારે છે ને યુ આર જસ્ટ અ ફેસ ફોર અસ, તારે એક સ્પીચ આપી અને ગાયબ થઈ જવાનું છે, જેથી અમે એક જે ફેક કેરેક્ટર ઊભું કર્યું છે આઝાદ નામનું એ લોકોને શાંત થઈ જાય કે ભાઈ આઝાદ એટલે આ। એની શરૂઆતમાં છે ને આવું જ એક કાગળિયું આપવામાં આવે છે અમિતાભને કે ભાઈ તારે આમાંથી જોઈને બોલી જવાનું છે, તારે કંઈ જાજુ મગજ નથી ચલાવવાનું। એટલે અમિતાભ આમ આવી રીતે આમ જોવે સ્ટેજ ઉપર ને પછી કે મુજે ભાષણ દેના નહીં આતા, મેં ભાષણ નહીં દે સકતા, ભાષણ તો નેતા લોકો રોજ દેતે રહેતે હૈ। એટલે મારું એવું જ છે ટૂંકમાં, આ એક જ લાઈન કેવી હતી કે અમે જ્યારે સબ્જેક્ટ ડિસાઈડ કરતા હતા ને નિસર્ગભાઈ જોડે, અમે લોકો ખાસી ફોનાફોની કરી કે ભાઈ શું કરશું, એટલે મને કે ભાઈ છેલ્લા પાછલા થોડા વર્ષોમાં તમે જેમાં સૌથી વધુ કામ કર્યું હોય ને કંઈક એવી કંઈક વાત કરો। એટલે એ કીધું ભાઈ જુઓ છેલ્લા 5 વર્ષ તો છે ને આમ ફિલ્મને હોમી દીધા છે, એટલે આમ કેટલા હજારો રૂપિયા અને બધું ફિલ્મોની પાછળ જ નાખ્યું છે, એટલે આપણે કંઈક સબ્જેક્ટ નક્કી કરીએ ને તો કંઈક ફિલ્મોની આસપાસનું જ કરીએ। પછી અમે બધું પેલું મંથન કરતા કરતા છે ને મૂવીઝ અને લાઈફ ઉપર આવ્યા, તો પછી મેં વિચારવાનું ચાલુ કર્યું, કારણ કે બોલ મારી કોર્ટમાં આવ્યો અને તારીખ નજીક આવતી હતી, મૂવીઝ અને લાઈફ તો હવે કઈ રીતે અલગ પાડવા એમ એને। પછી વિચાર્યું કે યાર 2013માં હું ઝીરોઈન થયો, પેલું ખબર છે એક પેલું ક્લિશે થઈ ગયેલું વાક્ય છે કે ભાઈ જનરલાઇઝ કરી દેવાનું કે ભાઈ દુનિયામાં 2 પ્રકારના લોકો છે, કે ભાઈ પછી એ તાજમહાલ હોય તો એવું કહેવાનું કે એક જણે તાજમહાલ જોયો છે, એક જણે નથી જોયો, એક જણે શોલે જોયું છે, એક જણે શોલે નથી જોયું, પછી એવું ડીડીએલ જે માટે કહેવાય, પછી હવે એવું કહેવાય કે ભાઈ એક એટલે ભારતમાં કે ભાઈ એક જે પ્રો બીજેપી છે ને બીજા દેશદ્રોહી છે, કંઈક એ ટાઈપનું। એટલે મેં છે ને મારી લાઈફને છે ને એટલે બહુ બધી લાઈફ નથી, એટલે 36 વર્ષની જ છે સોફા, એને છે ને 2013ના કટ ઓફમાં વહેંચી દીધી કે ભાઈ pre-2013 એન્ડ post-2013। 2013 શું કામ એ ખાલી હિન્ટ આપીને પાછો ફ્લેશબેકમાં જતો રહીશ, કારણ કે 2013માં હું પુણેમાં ફિલ્મ એપ્રિશિએશન કોર્સ કરવા ગયો અને ઇટ વોઝ અ મેજર ટર્ન ઇન માય લાઈફ, અને પછી મારા લખાણથી ને હોપફુલી કોઈનામાં કંઈક નાનો મોટો કોઈ ટાઈની ટર્ન આવ્યો હોય તો બીજામાં પણ। પછી હું વિચારવા બેઠો કે યાર શું, એટલે મારે ને ફિલ્મોને આમ મારે ફ્લેશબેકમાં જવું હોય, આમ પેલા નહીં આમ આમ જૂના પિક્ચરોમાં તો જોયું આમ ફ્લેશબેકમાં જાય ને તો આમ પેલું આખું સ્ક્રીન આખું આમ 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 જાય તરંગો આવે, એવી રીતે હું આમ થોડીક વાર ફ્લેશબેકમાં ગયો। પછી મને ટ્યુબલાઇટ થઈ કે મને સડનલી પેલું કોઈ ફિલ્મોનો કીડો નથી કાટ્યો, કંઈક કોઈ એવો ફિલ્મેરિયા નથી થયો કે સડનલી હું કે આજ છે મેં ફિલ્મી હું, આઈ વોઝ બોર્ન ઇન અ ફિલ્મી ફેમિલી, કારણ કે મને મારા મમ્મી એવું કહ્યું કે તું જ્યારે 1 મહિનાનો હતો ને 1 કે 1.5 મહિનાનો એવો કંઈક, ત્યારે અમે તને લઈને છે ને કાલિયા જોવા ગયા હતા, જોરદાર
પછી મારા પપ્પાએ છે ને મારા દાદાની એક ખુફિયા સ્ટોરી કીધી કે મારા દાદા છે ને એ સાયકલના ફેન, તો કોઈને ખબર ના પડે ને એવી રીતે એમણે કેલ સાયકલના અવાજમાં છે ને લાઈક જાત જાતના ગીતો રેકોર્ડ કરેલા હશે. ગુડ. પછી કંઈક પછી બધું વધારે ડિગિંગ કર્યું ને તો ખબર પડી કે યાર મારા પપ્પા પણ જબરદસ્ત મૂવી લવર છે, સિને બફ છે. આજની તારીખે એમણે ભલે 45 વખત કે 58 વખત કે 158 વખત કોઈ મૂવી જોયું હોય, કંઈક કોઈ પેલું જોની મેરા નામ ને આ બધા, તો પણ જ્યારે પછી ફાઇટ આવે ને ત્યારે આમ એ આમ ટટ્ટાર થઈ જાય ને કે હમણાં એ છે ને, એટલે પેલો નહીં મારે ને દેવાનંદ વેવાનંદ નહીં મારે ને તો આ તો મારી જ દેશે એકાદ મૂકો, એટલે અમે એમને આમ ટીવી થોડા દૂર બેસાડીએ. પછી મારા ફેમિલીમાં આમ મેં રડાર ફેર્યું તો સાલા મોટા ભાગના ફિલ્મી, મારા સૌથી નાના કાકા એ જ્યારે આમ બહુ યંગ હતા ને ત્યારે એમનો ફેસ છે ને રાહુલ રોય જેવો લાગે. અચ્છા, બધાને ખબર તો છે ને રાહુલ રોય કોણ છે, એટલે 1980s જ્યારે પેલું આશિકી ને એ થયું ને ફિનોમિનન, તો હી વોઝ એકચ્યુઅલી લુકિંગ લાઈક રાહુલ રોય. પછી એમને પણ એવો વિશ્વાસ થઈ ગયો કે યાર હું તો રાહુલ રોય જેવો લાગુ છું, એટલે એમણે મસ્ત આમ વાળબાળ વધાર્યા અને આમ સિલ્કી, પેલું ફિર તેરી કાન યાદ આવીનો લુક જો તમને યાદ હોય. અચ્છા, આમાંથી મોટાભાગના જે મૂવીઝના નામ બોલીએ બધા એમને એમ નથી બોલતો, એ ક્યારેક ન જોયા હોય તો જોજો, કારણ કે એ બધા મસ્ત મૂવી છે. તો ફિરતેરી કહાની યાદ આવીનો જે લુક હતો મહેશ ભટ્ટની બનાવેલીનો, એમાં એમણે એના જેવા ચશ્મા ક્યાંકથી લઈ આવ્યા હતા, અને હાઈટ તો ત્યાં કે એમના ફ્રેન્ડ્સ પણ એમને રાહુલ રોય જેવા માને, એનાથી એ મોટી હાઈટ. એમને જ્યારે લેટર આવે ને તો લેટરમાં સરનામાની જગ્યાએ એ મારા કાકાનું નામ ચેતન છે, ચેતન અધિયારુ, તો ચેતન અધિયારુ ના લખ્યું હોય રાહુલ રોય લખ્યું હોય, ટપાલમાં ખાલી એટલું જ લખ્યું હોય રાહુલ રોય તળાવ દરવાજા જુનાગઢ, અને એનાથી મોટી હાઈટ કે ટપાલ પહોંચી જાય. રાઈટ. બીજા એક કાકા એવા બધા લુકર લાઈક નથી, એનાથી સહેજ મોટા, પણ એમણે છે ને આમ હેરસ્ટાઈલ અમિતાભ જેવી રાખેલી, આમ વચ્ચે વચ્ચે આમ મસ્ત પાથી ને આમ બધું, એટલે બધામાં છે ને આમ, એટલે બધાનું આમ પેલું ડીએનએ હેરિડિટરી આમ કેરી થતા હોય ને એવું. બીજા એક અમારા રાજકોટવાળા એક દૂરના રિલેટિવ હતા, અત્યારે તો એ હયાત નથી, પણ એના વિશે એક મસ્ત વાયકા 2005-2004-2005 અરસામાં એક વહેતી થઈ હતી, જ્યારે પેલું બાગબાન આવ્યું હતું ને ત્યારે, કે એમને છે ને બાગબાન બહુ જોરદાર ગમી ગયું છે, અને ગમી ગયું એટલે ખતરનાક રીતે ગમી ગયું. એમણે બાગબાનની સીડી ખરીદી લીધેલી અને રોજ બાગબાન જોવે, રોજ એટલે લિટરલી એમણે લગભગ કંઈક 1.5-2 મહિના સુધી બાગબાન જોયું ડેઈલી, એટલે એમનો દિવસ આપણે 50-100 ગ્રામ ગાંઠિયાથી અને જલેબીથી શરૂ થાય અને રાત્રે બાગબાનથી પૂરો થાય. હવે એ એ એમનું કેરેક્ટર છે ને કેવું કે આમ આમ પેટ્રીઆર્ક, આમ પેલું આપણે લિટરલી પેટ્રીઆર્ક, કે એ એમના એમના ઘરમાં સર્વોપરી, એમના ચારેક દીકરા અને વહુઓ અને એમના સંતાનો અને બધા સંયુક્ત ફેમિલીમાં રહે, અને આમ સરકારમાં અમિતાભનું કેવું આમ હોય આમ બેસે, અને એમનું બસ એવું જ, અને મોટો અવાજ અને ટિપિકલ કાઠિયાવાડી પેલી ગાળથી શરૂ કરે ને એવું બધું, એટલે એ નોર્મલ હોય છે કાઠિયાવાડમાં. આ રેકોર્ડ ના કરતા હોત તો સંભળાવ. તો એ બાગબાન જોવે અને પછી છે ને કોઈ બી અડફેટા ચડે ને એને કે આ જો આવું કરે આજના છોકરાઓ, આ જોયા આવા હોય આવા આવા છોકરાઓ, અને છોકરા બિચારા સાંભળી લેવા, એમને સારી રીતે સાચવે. બટ ત્યારે મને લાગ્યું કે યાર કોઈ કોઈ મૂવી કોઈના ઉપર આટલી બધી અસર કઈ રીતે કરી શકે, કારણ કે સી આઈ હેટેડ બાગબાન, બાગબાન કે પછી એના જેવી જે બીજી બધી પેલી અવતાર ને એવી બધી મૂવીઝ જે આવી હતી ને, કારણ કે એ તમે બાગબાન જુઓ ને તો પહેલા પહેલાં તો તમે આમ ઇમ્પ્રેસ થઈ જાઓ કે હા યાર આ અમિતાભ, તમે અમિતાભના પક્ષે જો. પછી હમણાં થોડાક સમય પહેલા, વર્ષ 2 વર્ષ પહેલા, એક સંજય રાજોરા કરીને આમ તુષારને ખબર હશે, એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એણે છે ને બાગબાન ઉપર એક સ્ટેન્ડઅપ એક્ટ કર્યું કે આ વાહિયાત મૂવી છે, ડેલિબરેટલી મેનિપ્યુલેટિવ મૂવી
મૂવી છે. આપણે કહેવાય કેમ ભાઈ આવા હોય કોઈ દિવસ કે ભાઈ. અને અવતારનું પણ એ લીધું કે ભાઈ અવતારમાં ગુલશન ગ્રોવર એની મમ્મીને એવું કહે ગયા બુડિયા અંદર જા ને. તમે કોઈ દિવસ જોયું એટલે એણે બાગબાન ને અવતાર ને એવી બધી વન સાઇડેડ મૂવી હોય ને એને બરાબરની બેશ કરેલી. અને ત્યારે થયું કે યાર હા આ આ કંઈક ઇન્ટરેસ્ટિંગ એંગલ છે, આ એંગલથી આપણે જોયું નહોતું. જેમ કે બે છોકરા હવે તો સ્ટાર થઈ ગયા, કાનન ગિલ અને બિસ્વા કલ્યાણ રથ, એ બે જણા છે ને થોડા વર્ષો પહેલાં પ્રિટેન્શિયસ મૂવી રિવ્યૂ કરીને યુટ્યુબ વિડીયોઝ મૂકતા હતા. હવે એ બંને ઇન્ડિપેન્ડન્ટલી સેલિબ્રિટી થઈ ગયા, એમાંથી કાનન ગિલ તો પાછો ફિલ્મ સ્ટાર બની ગયો અને નૂર ફિલ્મમાં આવી ગયો અને એવું બધું. પણ એ લોકોએ છે ને ડીડીએલ જે ઉપર એક કરેલું કે ડીડીએલ જે, હવે ડીડીએલ જેનું એણે જેવું એનાલિસિસ કર્યું ને યાર, આવી રીતે આપણે કોઈ ડીડીએલ જે જોઈ નહોતી. કારણ કે મૂવીઝમાં કેવું હોય કે કોઈ પણ, એટલે તમે ભારત ભૂષણની પેઢીના હો, રાજ કપૂરની પેઢીના હો, દેવાનંદ શમ્મી કપૂરની પેઢીના હો, રાજેશ ખન્નાની પેઢીના હો, અનિલ કપૂર ગોવિંદાની પેઢીના હો, શાહરૂખ હો, કે તમે અત્યારના કોઈ બી રણવીરની પેઢીના હો, તમે જે ઉંમરમાં જે મૂવીઝ જુઓ ને એટલે તમે એની સાથે કંઈક છે ને એ તમારા ઉંમરના પેલા જે બધા જે વાઇબ્સ ને સમજણ ને એક્સપિરિયન્સીસ ને બધું હોય ને એ દિવસોમાં તમે જેવી દુનિયા જોતા હો ને એ મૂવી એની સાથે જોડાઈ જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં ડીડીએલ જે જોઈ ને ત્યારે આઈ વોઝ આમ આઈ વોઝ ઇન લવ વિથ સિમરન કે બોસ આ એક સિમરન તો હોવી જોઈએ યાર કુછ ભી યાર. એટલે એટલે ત્યારે આપણે નક્કી કરી લીધું કે યાર ભલે ઘરવાળા ધોકા આવે પણ આપણે કરવા તો લવ મેરેજ જ કરવા. એટલે તો એ લોકોએ ડિસેક્શન કર્યું ડીડીએલ જેનું, અને ડીડીએલ જેનું ડિસેક્શનમાં એ લોકો એવું કીધું કે યાર તમને કુલજીત પેલો જે આનો સતીશ શાહનો દીકરો, તમને એવો ખરાબ બતાવવામાં આવ્યો છે જેથી તમને આના પ્રત્યે સિમ્પથી થાય, રાજ તમને વધારે સાચો લાગે અને તમને સિમરન પ્રત્યે સિમ્પથી થાય અને તમને થાય કે યાર અમરીશ પુરી ઇઝ રોંગ. હવે એ જ વસ્તુ નવી પેઢી ધારો કે ટ્વિસ્ટ કરે તો કેવું હોય? એટલે અમરીશ પુરી દર વખતે ખોટો ના હોય, રાઈટ? છોકરીનો બાપ કંઈ દર વખતે ખોટો ના હોય. એ જ મૂવીની રિમેક જ્યારે નવી પેઢીમાં હમટી શર્મા કી દુલ્હનિયાના નામે બની ત્યારે એને ટ્વિસ્ટ આપ્યો કે ભાઈ છોકરીના બાપે, આલિયા ભટ્ટના બાપાએ એટલે આશુતોષ રાણાએ એની દીકરી માટે છોકરો શોધ્યો અને એ છોકરો પરફેક્ટ છે, હવે સાબિત કર કે તું એના માટે શું કામ યોગ્ય મુહૂર્તિયો છો. એટલે પેલો આખા પિક્ચરમાં એ જ કવાયતમાં હોય કે યાર આના કરતાં હું કઈ રીતે ચડિયાતો છું, અથવા તો આનામાં હું એવું કયું નુક્સ શોધું કે જેથી હું સાબિત કરી શકું કે યાર આ તમારી છોકરી માટે યોગ્ય મુહૂર્તિયો નથી, હું છું, મારી સાથે પરણાવો આને, રાઈટ? એટલે એટલે એ તમે જુઓ ને તો કેવી રીતે આખું પેલું ડાયમેન્શન્સ ચેન્જ થતા હોય, ડાયનેમિક્સ ચેન્જ થતા હોય, જોવાના પર્સપેક્ટિવ ચેન્જ થતા હોય કે ભાઈ એક સમયે તમને જે બાગબાન કે એક સમયે જે અવતાર તમને સાચી લાગતી હોય અત્યારે તમને એની સામે સવાલો થવા માંડે કે એક સમયે ડીડીએલ જે તમને સાચી લાગતી હોય. ઇવન કુછ કુછ હોતા હે ક્લાસિક, એમ કુછ કુછ હોતા હે એની સામે કોઈ બોલે તો તલવારો ખેંચાઈ જાય કે પેલું પેલું કહે ને જયકાંત છીકરે કુછ ભી કરને કા મેરા ઈગો હર્ટ નહીં કરને કા. એટલે કુછ ભી કરને કા ડીડીએલ જે યા કુછ કુછ હોતા હે કે એવી બધી મૂવીઝ કે સામને કે બારે મેં કુછ નહીં બોલને કા. કુછ કુછ હોતા હેમાં પણ કે ભાઈ યાર પેલો જે બધું કહે છે ને એ બધાની અગેન્સ્ટમાં બધું જ કરે છે, કે એક વાર જીતે એક વાર મરતે ને પ્યાર, એ બે વાર પ્યાર કરે છે, બે વાર પરણે છે, બધું તમે અત્યારના ચશ્મા પહેરીને જોશો ને અત્યારના જે પર્સપેક્ટિવમાં. હું ત્યાં 2013નો કટ ઓફ નથી આવ્યો પણ કહી દઉં કે ત્યાં અમારે એક સુરેશ છાબડા કરીને એક મસ્ત જેમ ઓફ પ્રોફેસર હતા, ફિલ્મ રિસર્ચર, એમણે અમને છે ને મધર ઇન્ડિયાનો એક સીન બતાવ્યો હતો. અને એ સીનમાં છે ને કંઈક બંનેના જસ્ટ લગ્ન થયા હોય, નરગીસ અને રાજકુમારના, અને એમાં નરગીસ રાજકુમારના પગે લાગે છે. એ સીન આવ્યો ને તો એમણે પોઝ કર્યું અને એ સ્પેશિયલી એવું બોલ્યા કે આ સીન હવે બેન્ડ છે, આ સીન હવે તમે વાપરી ના શકો મૂવીઝમાં, કારણ કે ઇટ્સ એટલે ઇટ્સ અ ક્રાઇમ નાવ ડેઝ કે ટુ શો વિમેન લાઈક ધીસ. કારણ કે હવે તમારે ઇક્વાલિટીની વાત કરવી પડે, હવે હવે ઇટ્સ અ ન્યૂ ગેમ, ઇટ્સ અ ન્યૂ એર ઇન ધ વર્લ્ડ, રાઈટ?
એટલે એ એ ટાઈપ ના ફિનોમિનામાંથી હું આમ પેલું આમ ઇમ્પ્રેસ થતા 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 2000s આવી 2003, 4, 5 ત્યાં સુધી છે ને આમ એવરેજ સિને લવર હતો હું. એટલે આમ આપણે જોઈએ મૂવીઝ, આપણે આમ મૂવીઝ વિશે આપણને આમ લખવાની ઈચ્છા થાય, પણ મૂવી શું હોય એમ કે ભાઈ સારી હોય કાં ખરાબ હોય, કાં તો કોઈક મૂવી જોઈને તમને આમ ખુમાર રહીએ એનો 2-4 દિવસ કે યાર મજા આવી ગઈ, બાકી આમ તમે આમ એના ઓરામાં આવી જાઓ. જેમ કે હું પ્રાઇમરીમાં હતો ને તો અમારા ક્લાસમાં એક મસ્ત છોકરી હતી 5-6-7માં, એના વિશે મેં એક નાનકડું એક મેં બોલપેન વિશે એક પીસ લખ્યો હતો ને એમાં લખ્યું હતું કે એ મને આજ સુધી યાદ છે કે એ છોકરીના વાળ કેવા હતા, આંખો કેવી હતી ને કઈ પેન વાપરતી હતી, રાઈટ? તો આમ આપણે આમ પેલી મૂવીમાં બધું એક્ઝાજરેટેડ જોતા હોય ને, એવું નથી કે આ બધી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની કેબલ ફાઇટ હવે આવી, એ તો ત્યારે બધી ત્યારે એક્ઝાજરેટેડ ત્યારે હતું. તો એવું બધું જોઈને આમ આપણે આમ વિચારતા હોય કે યાર ક્યારેક એવું થાય તો કઈ મજા આવે. આમ કે એ છોકરી અમારી એમ છે ને 4 માળની સ્કૂલ હતી, અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા અમારો ક્લાસ. તમે એવો એવો વિચાર આવે ક્યારેક એવું થાય તો કઈ મજા આવે કે એ છોકરી ઉપરથી પડે અને આપણે આમ દોડીને કેચ કરી લે એને. પણ પછી ખબર પડી કે ભાઈ જો એ પડી હોય ને તો એ તો જાય, તમે પેલા તરબૂચ જેવી હાલત થાય તમારી, માં પેલું તરબૂચ 70-70 ઉપરથી ફેંકે ને કે હું આખું પીચકી જાય એવી હાલત થાય. થેંગોડ એવું ક્યારેય થયું નહીં. બટ એટલે તમે જોજો, તમે તમે એવરીબડી, ફોર એક્ઝામ્પલ મારા પપ્પા, મારા પપ્પા છે ને એક પેલું મૂવી રાજેન્દ્ર કુમારનું પેલું સૂરજ નામનું મૂવી છે, કદાચ બહારો ફૂલ બરસાવો એનું 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 સોંગ છે. હવે એ એ તેને એટલી બધી વાર જોવે કે પેલું રાજા જાની ધર્મેન્દ્રનું આપણે થઈ ગયા શું કામ જોવો છો તમે આ મૂવી યાર, અને કેટલી વાર જોવાનું હોય. પણ પછી મને યાદ આવે કે હું અંદાજ અપના અપના કાઢીને બેઠો, કે હું પેલું અમોલ પાલેકરનું ગોલમાલ ખોલીને બેઠો, કાં તો હું DDL જે આવતું હોય ને આજની તારીખે તો કુછ ભી થઈ જાય ચેનલ ના ફરે. કારણ કે એ મૂવી ચાલતું હોય ને ત્યારે ખાલી મૂવી નથી ચાલતું, તમારા મગજમાં એની સાથેનો પેલો જે ટાઈમ ફ્રેમ, જે સમયગાળે તમે જોયો હોય ને એ આખો સમયગાળો ચાલતો હોય. કારણ કે તમે તમે કોઈ તમે ફ્રેન્ડ્સની સાથે જોવા ગયા હોય, તમે ક્લાસ બંક કરીને જોવા ગયા હો, તમે કોઈ ગર્લફ્રેન્ડની સાથે જોવા ગયા હોય, પછી કંઈક ચાલુ પિક્ચરે કંઈક ગપુચી કર્યું હોય, તો એ એ આખું એટલે એટલે યુ રીલીવ દેટ દેટ મેમરી એસોસિએટેડ વિથ દેટ પર્ટિક્યુલર મૂવી ઓર દેટ પર્ટિક્યુલર સીન ઓર દેટ પર્ટિક્યુલર ટાઈમ ઓફ યોર્સ, રાઈટ? મને યાદ છે 89માં મેને પ્યાર કિયા આવ્યું ને, એટલે આવું ખાલી આવું બધા રેન્ડમ પ્રસંગો એટલા માટે કહું છું કે મને ખબર નહોતી. હવે અત્યારે હું આમ હાઇન્ડ સાઇટમાં જોઉં ને તો યાર ઇટ વોઝ ડેસ્ટાઇન ટુ બી ફિલ્મી, કે પેલું જિંદગી ના મિલે કહેવાય ને યે લિખા હુઆ હૈ, એટલે ઇટ વોઝ રિટન. કે હું 89માં અમારા લોકોને ક્યાંક જવાનું હતું, મને મારી મારીને તૈયાર કરાયો હતો કે ભાઈ ચાલ ચાલ જલ્દી કર, બધા તૈયાર થઈ ગયા હતા ઘરના. હું એ માંડ પેલું કજીઓ કરી નહીં જાઉં એમ કરતા તૈયાર તો થયો હતો, પણ ત્યાં કેબલવાળાએ છે ને મેને પ્યાર કિયા મૂક્યું અને આપણે કીધું બોસ હવે આપણે ના જાય. ઓલરેડી મેં ત્યારે 5-7 વાર જોઈ નાખ્યું હતું મૂવી, ડાયલોગ સાથે યાદ હતું મૂવી, આપણે ન જાઉં, અને હું ના ગયો. ઘરના બધા ગયા, મેં ઘરે એકલા રહીને આખે આખું મૂવી જોયું ફરી પાછું, ખબર નહીં કેટલા મી વાર પણ જોયું. એટલે ઇટ વોઝ ડેસ્ટાઇન્ડ 2003માં, આઈ ગેસ 3-4માં મેં MCA જોઈન કર્યું, માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ, ભાવનગરમાં એડમિશન મળ્યું યુનિવર્સિટીમાં. અને ત્યાં સુધીમાં છે ને હતું કે યાર આપણે તો લખવું છે, આપણને તો લખવું છે. હવે ત્યારે છે ને એવી ભાન નહોતી પડતી, અત્યારના યંગસ્ટર્સને જોઉં ને ત્યારે મને એક આમ જલન થાય નાનકડી કે આ લોકો કેટલા સોર્ટેડ છે, આ લોકોને ખબર છે. આમ 15-17 વર્ષ પહેલાં 20-21 વર્ષના પેલા છોકરાઓ ત્યાં આવતા હોય ને પેલા ઇન્ટર્નશીપ માટે, ને તો આપણે પૂછીએ ને કે શું કરવું છે, RJ બનવું છે. આપણે કહીએ કે RJ જ બનવું છે, બીજું કંઈ નહીં બનવું, કાં તો એમ કહીએ કે શું કરવું છે, આપણે પૂછીએ તો કે ચેનલમાં જર્નલિસ્ટ બનવું છે,
તો કેમ પ્રિન્ટમાં નહીં બનવું? હવે આટલી હદની એ લોકોને મીડિયામાં કરિયર બનાવવું છે એ નહીં, પણ એ લોકોને એ પણ ક્લેરિટી હોય કે મીડિયામાં ક્યાં બનાવવું છે. મને ખાલી એટલી ખબર હતી કે આપણને લખવાનો શોખ છે તો લખવા માટે શું કરાય, લખવા માટે મીડિયામાં જવાય. પણ આપણે તો ઓલરેડી કમ્પ્યુટર એપ્લિકેશનમાં ઘૂસી ગયા હતા, સોફ્ટવેર એન્જિનિયરિંગ, એ અમે બધા એવું આમ ઠાલો સંતોષ લેતા કે આઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ જ કહેવાય એમ. તો આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ઘૂસી ગયા હતા. હવે તો બે ચાર મહિના થઈ ગયા હતા ઓલરેડી કોર્સ ચાલુ થઈ ગયો હતો, એ લોકોએ સી પ્લસ પ્લસ ભણાવવાનું શરૂ કરી દીધું હતું. અને મને ખબર પડી કે યાર મીડિયામાં જવું હોય ને, એટલે લખવું હોય તો મીડિયામાં જવાનું, લખવાનો શોર્ટકટ મીડિયામાં જવાનું, મીડિયામાં જવાનો શોર્ટકટ જર્નલિઝમ ભણવાનું, અને જર્નલિઝમ ભણો તો તમારી બાય ડિફોલ્ટ કોલમ વોલમ ચાલુ થઈ જાય એવી હતી સમજણ, જે ખોટી હતી એ હવે સમજાય છે. એટલે એના માટે મેં એક પેલી એકથી વધુ વાર કીધેલી એવી એનાલોજી બનાવી છે કે દીપિકા પદુકોણ ગમતી હોય ને, અને તમે રણવીર સિંહ નથી ઓબ્વિયસલી, દીપિકા પદુકોણ ગમતી હોય ને બાય એની ચાન્સ તમને એની નજીક જવાનો મોકો મળી જાય ને, તો એની સાથે ડેટ પર જવાય, એટલે એની મૂવી જોવાય, એની સાથે સેલ્ફી વેલ્ફી લેવાય, ચાન્સ મળે તો ડેટ પર જવાય, પણ લગ્ન ના કરાય. એ જોખમ રણવીર સિંહને અપાય, રાઈટ? પણ આપણે લગ્ન કર્યા, હવે લગ્ન કરવા માટે અમે તો ઓલરેડી બીજા હારે લગ્ન કરી લીધા હતા, હવે પાછું કઈ રીતે જવું? તો આપણે નક્કી કર્યું કે આપણે છે ને એમસીએ છોડી દેવું. ફી ભરાઈ ગઈ હતી પહેલા સેમેસ્ટરની, ઓલરેડી બિસ્તરા પોટલા લઈને આપણે ભાવનગર પહોંચી ગયા હતા, અને પછી ઘરે કન્વિન્સ કરવા પડ્યા કે મારે તો જર્નલિઝમનો કોર્સ કરવા જવું છે, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ચાલે છે ને, આપણને ત્યાં મળી જશે એડમિશન. હવે આને ફિલ્મ સાથે કંઈ લેવા દેવા નથી. પછી જ્યારે થ્રી ઇડિયટ્સ જોયું ને 2010માં, ઓ તારી યાર આ તો આપણી સ્ટોરી છે યાર, આપણે કન્વિન્સ કર્યા હતા. મારા બાપાએ લેપટોપ નહોતું લઈ દીધું ઓબ્વિયસલી, ફી જ ભરી હતી માંડ માંડ, પણ હતું કે યાર આપણે લખાયેલા છીએ કે આપણે ફિલ્મી છીએ. પછી તો બહુ બધી આવી, એટલે તુષાર જેવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ નથી મારી પાસે કે ધમકીવાળા ફોન આવે ને. આપણે માંડી વાળ્યું હતું કે ભાઈ આપણે નહીં જોવું પદ્માવત, છોડો યાર. કારણ કે ઇટ વોઝ બ્લેટન્ટલી રોંગ, કે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે બતાવવાનું છે, પણ હવે પેલું હવે સુપ્રીમ કોર્ટને પેલું ઠેબે ઉડાડવાની ફેશન છે પેલું. એટલે એનાલોજી ઇઝ નોટ એપ્રોપ્રિએટ, બટ રાત દરબારી નામની એક અફલાતુન હિન્દી નોવેલ છે, સટાયર, શ્રીલાલ શુક્લની. એની છે ને શરૂઆતનું લગભગ પહેલી કે બીજી જ લાઈન છે કે વર્તમાન શિક્ષા પ્રણાલી રાસ્તે મેં પડી વો કુતિયા હૈ જિસે આને જાને વાલા હર કોઈ લાત મારતા રહેતા હૈ. એક્ઝેક્ટલી. તો અનફોર્ચ્યુનેટલી હવે ન્યાય વ્યવસ્થા ને એ બધા માટે હવે એવું થવા માંડ્યું છે કે ઠેબે ઉડાડવાનું, ઠેબે ઉડાડવાનું. એટલે ઇટ વોઝ બ્લેટન્ટલી રોંગ યાર, બતાવવાની હોય, પણ એનું પરઝાનિયા 2.0 થઈ ગયું અને ના જોવાય. બટ એનીવે, તો એવું એવા બધા અમે બધી બહુ બધી પૂર્તિઓ અમે કાઢી, ને અમને ક્યારેય ધમકીવાળા ફોન આવ્યા નહીં, કારણ કે અમે બધું રેકોર્ડ કરાવું છું. હા હા, અમે ક્યારેય સળગતા હાથમાં લીધા નહીં, કારણ કે મને છે ને ઋષિકેશ મુખર્જી ગમે, અને આને કદાચ અનુરાગ કશ્યપ ગમે પાછો. અનુરાગ કશ્યપ મને ગમે છે, પણ રાત્રે જ્યારે આમ ક્યારેક પેલું સપ્લિમેન્ટ્સ ને બધું, જ્યારે અત્યારે તો ડિજિટલમાં છું, પણ પેલું સપ્લિમેન્ટ્સ ને બધું રિલીઝ કરીને મોડા ઘરે આવીએ ને, ત્યારે જોવાની મન થાય ને ત્યારે ગોલમાલ મૂકીને બેસીએ, ત્યારે છે ને પેલું બાસુ ચેટર્જીની ખટ્ટા મીઠા જોઈએ, બાતો બાતો મેં જોઈએ. એટલે એ પેલું તમારું પેલું હોય કે યાર ગમે એવી રામચંદ્ર ગુહા અને શશી થરૂરે વાંચતા હો ને, પણ રાત્રે તો છે ને આમ મસ્ત બોલાય નહીં, પણ ચેતન ભગત ખોલીને બેસીએ એમ, એવું, રાઈટ? એટલે એવું, એટલે એમાં સ્ટોરી ના બને એવું, તમને મજા આવે, તમને રાત્રે ઊંઘ સારી આવે, પેલું બધું તમારી વોકેબ્યુલરીમાં ચોક્કસ પ્રકારના ફેરફારો ના થાય, રાઈટ? પણ પછી છે ને 2013
કટ ઓફ આવ્યો કે મારા એક કલીગ છે શૈલેન્દ્ર વાઘેલા કરીને, તો એમણે એ છે ને પુણેમાં થોડાક વર્ષ પહેલાં એક કોર્સ કરી આવ્યા હતા, ફિલ્મ અપ્રિશિએશન કોર્સ. આપણને થયું કે પેલું નહીં અમિતાભનું સોંગ હતું કે ઈર બીર ફત્તે વાળું, યાદ છે? કે ઈર કહે ચલો ચીડિયા મારાય, બીર કહે ચલો ચીડિયા મારાય, ફત્તે કહે ચલો ચીડિયા મારાય, હમકા ચલો હમ ઓર ચીડિયા મારાય. એટલે એવા બીજા બે ત્રણ જણાનું ખબર પડી કે યાર આણે ફિલ્મ એપ્રિશિએશન કોર્સ કર્યો, અને એમાં બધા પેલા જાણીતા નામો હતા કોઈ ફિલ્મ મેકર્સના ને એના. આ કરવું આપણે તો ખબર પડી કે યાર આનો તો પેલું ફોર્મ ભરવાની છેલ્લી એક બે દિવસની જ વાર છે, અને ભરી દીધું, એડમિશન લઈ લીધું, પહોંચી ગયા. બટ જે ચેન્જ આવ્યો ને, જે મેજર, એ હતો કે ખાલી આપણને કશી ખબર જ નહોતી પડતી. આપણને અત્યાર સુધી એવું હતું કે સિનેમા એટલે હિન્દી, સિનેમા એટલે હોલિવૂડ બસ, અથવા તો ઇન્ડિયન સિનેમા એટલે હિન્દી ફિલ્મો, અને વર્લ્ડ સિનેમા એટલે હોલિવૂડની ફિલ્મો. બટ ત્યાં જઈને ખબર પડી કે બોસ, હોલિવૂડ કે આગે જહાં ઓર ભી હૈ, અને ઇટ્સ અ વે બ્યુટિફુલ. ઇવન ત્યાં તો એવા એવા શિક્ષકો આવતા હતા, એક સમર નખાતે કરીને હતા, એનો લેક્ચર ભરવો ઇટસેલ્ફ, કે તમે કોઈ કોઈ ડ્રામા જોતા હો ને એવું, આમ એ આમ બધું એક્શન સાથે આમ લે, આમ પેલું એમણે એ અમને પેલું રીલ્સ ને બધું સમજાવતા હતા કે ભાઈ 16mm કેવી હોય ને 35mm કેવી હોય ને, એ આમ કાઢે ને તો આમ પેલું અજગર કાઢતા હોય ને મદારીની જેમ, એવી રીતે આમ કાઢે ને એ સ્ટાઇલમાં બોલે. એમને મેં પૂછ્યો આમ બહુ નિર્દોષતાથી સવાલ લેક્ચર પૂરો થયા પછી, કે હમ ક્યુ એસી હોલિવૂડ જેસી અચ્છી ફિલ્મે નહીં બના સકતે? તો ભડકી ગયા, યે તો આપકા આપકા દોષ હૈ કે આપકો કચરા ખાને કી આદત હો ગઈ હૈ. સોરી, તો કે આપ હોલિવૂડ કા કચરા ખાતે ઇસલિયે આપકો યે લગતા હૈ કે હોલિવૂડ વાલે અચ્છી ફિલ્મ બનાતે હૈ. આપ એક્સપ્લોર કીજીએ, હોલિવૂડ વાલે અચ્છી ફિલ્મ બનાતે હી નહીં, તો આપકા સવાલ હી ગલત હૈ. તો ઓ સોરી. સો ફિલ્મ એપ્રિશિએશન કોર્સ ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કે એણે અરેના ખોલી નાખ્યો, એણે મને ખબર પડી કે યાર, ખબર પાડી કે વોટ ઇઝ ઈરાનિયન મૂવી, વોટ ઇઝ કોરિયન મૂવી, હાઉ ડિફરન્ટ આર, હાઉ એકચ્યુઅલી ડિફરન્ટ આર કમર્શિયલ મૂવીઝ એન્ડ સો કોલ્ડ આર્ટ મૂવીઝ, ઓર વોટ ઇઝ ફ્રેન્ચ ન્યૂ વેવ, ઓકે વોટ ઇઝ મિઝોન સેન, વોટ ઇઝ વોટ ઇઝ એક્સપેરિમેન્ટલ સિનેમા, પછી એટલે યુ જસ્ટ કાન્ટ ઇમેજિન. કારણ કે આખું શેડ્યુલ જ એવું હોય, સવારે 9 વાગે લેક્ચર શરૂ થાય, સાંજે 5 વાગ્યા સુધી તમે લેક્ચર ભરો છો ફિલ્મોના. એટલે સવારે કેવું હોય, સવારે એ કોઈ આવીને આપણને ઇન્ડિયન આર્ટ ફિલ્મો વિશે સમજાવે, પેરેલલ સિનેમા વિશે સમજાવે, આવીને કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મો વિશે સમજાવે, અને તમને ખબર પડે કે યાર ડોક્યુમેન્ટરી ફિલ્મો પર લોકોએ આટલું બધું ખેડાણ કર્યું હોય. મને ખબર નહોતી કે ઈરાનિયન મૂવીઝ ખાલી આપણને છે ને, ઈરાનિયન મૂવીઝ હાર્ડલી કોઈએ, ખાલી એટલું નામ સાંભળ્યું હોય કે ઈરાનિયન મૂવીઝ એટલે ઈરાનિયન મૂવીઝ, અથવા તો કોઈક મારા જેવા વારે ઘડિયા બોલ બોલ કરતા હોય ને તો એવું સાંભળ્યું હોય કે ઈરાનિયન મૂવી બહુ સારી હોય, પણ ત્યાં એકચ્યુઅલી જોઈ અને જાણ્યું કે ખાલી શું કામ સારી હોય, કઈ રીતે એ લોકો ફિલ્મો બનાવે છે. હવે તમને એનો એક એક્ઝામ્પલ આપું, ત્યાંનો એક ફિલ્મ મેકર છે જાફર પનાહી કરીને, હવે એ માણસ ઉપર ફિલ્મો બનાવવા ઉપર પ્રતિબંધ છે, 20-એક વર્ષનો પ્રતિબંધ છે. એ માણસને કેટલાક વર્ષથી તો કેદ થઈ, શું કામ? તો કે તારે ફિલ્મો નહીં બનાવવાની યાર. એણે બે ચાર એવી ફિલ્મો બનાવી કે જેથી ત્યાંની રૂઢિચુસ્ત સરકારને બહુ લાગી આવ્યું, એટલે એની પાસેથી કેમેરા છીનવી લીધો, ફિલ્મો બનાવવા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો, એને સ્ક્રિપ્ટ નહીં લખવાની, દેશ નહીં છોડવાનો, કોઈ ફિલ્મ ફેસ્ટિવલોમાં ભાગ નહીં લેવાનો, અને હાઉસ એરેસ્ટ એટલે બહુ બધું. એમાં એ પોતે કઈ મૂવી બનાવવા માગતો હતો, એણે ઘરમાં પેલું શેતરંજી પાથરીને એને ઘરની બધી વસ્તુઓ મૂકીને એણે એવું એસ્ટાબ્લિશ કર્યું કે ભાઈ હું શું કામ ફિલ્મ, હું શું કામ, જો હું બહાર જઈને બનાવી શકતો હોત તો મેં કંઈક આવી ફિલ્મ બનાવી હોત. એ ફિલ્મ બનાવી, શૂટ કરી, એના એક ફિલ્મ મેકર ફ્રેન્ડે પેનડ્રાઈવમાં લઈ બર્થડે કેકમાં સંતાડીને એ ફિલ્મ સ્મગલ થઈ,
ઈરાનની બહાર અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવીને એ ફિલ્મને બહુ બધા પ્રશંસા મળીને સારી હતી. એ ફિલ્મ યુટ્યુબ ઉપર છે, આઈ ગેસ જોજો. ધીસ ઇઝ નોટ અ ફિલ્મ, ડોક્યુમેન્ટરી સ્ટાઇલની છે. બટ ધ થિંગ ઇઝ કે એ ખોલી નાખે તમારું એક વિશ્વ. અને એમાં સાંજે 5 વાગ્યા પછી જે ફિલ્મોનું સ્ક્રીનિંગ થાય, 2-3 ફિલ્મો રાત્રે 12 વાગ્યા સુધી ચાલે, એટલે ખબર પડી કે બોસ આપણને કંઈ ખબર પડતી જ નથી, રાઈટ? અને બહુ બધું હોમવર્ક લઈને આવ્યા. એ હોમવર્ક હજી પૂરું નથી થયું ત્યાંનું, કે આ ફિલ્મ જોવાની, આ બુક્સ વાંચવાની, આની ફિલ્મો જોવાની. પછી એ જ 2013ના નવેમ્બરમાં ઇફીમાં ગયો પહેલી વાર. ખાલી ખબર હતી કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા નામનો એક ફિલ્મ ફેસ્ટિવલ થાય છે, ગોવામાં થાય છે, ભારત સરકારનો સત્તાવાર ફિલ્મ ફેસ્ટિવલ છે, અને ત્યાં જઈએ. અને એવું નહીં કે ભાઈ છાકો પાડવા જઈએ, કારણ કે ગાંઠના પૈસે જવાનું હતું. અને ત્યાં ગયો અને ત્યાં સાલું જોયું કે બોસ આપણને કશી જ ખબર નથી, આપણે એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આપણે બહુ બધી ફિલ્મો જોઈ છે. કારણ કે ટોમ ક્રુઝની કે સિલ્વેસ્ટરની કે આર્નોલ્ડની કે એવી 5-25 ફિલ્મો જોઈ લઉં કે હિન્દી થોડી ફિલ્મો જોઈ લઉં એટલે હું ફિલ્મનો જાણકાર થઈ જાઉં અને ફિલ્મો વિશે હું કુછ ભી લીખ ડાલું એટલે મને ખબર પડી જાય કે બધા લઈ લે. એ ધીસ ઇઝ નોટ અ વે, કારણ કે તમે હજી સપાટી પણ નથી કોતરી, તમે જરાય અંદર નથી ગયા. અને ત્યાં અપ્રોચ જોયો લોકોનો, ફિલ્મ મેકર્સનો, સિનેફાઇલનો, કે એક ફિલ્મ શરૂ થવાની હોય એના 1-1 કલાક પહેલાંથી લોકો લાઇનમાં ઊભા હોય. એમાં એમાં એકચ્યુઅલી એવું હોય કે 2 પ્રકારની ક્યુ હોય, એક ટિકિટ ક્યુ હોય, એક નોન ટિકિટ ક્યુ હોય. ટિકિટ ક્યુ વાળાને પહેલો પ્રેફરન્સ આપવામાં આવે. હવે ટિકિટ એટલે સીટ રિઝર્વ કરવાની, તમારી પાસે ટિકિટ નથી મળી શકી સમહાઉ, તો તમારે નોન ટિકિટ ક્યુમાં ઊભા રહી જવાનું અને તમારો વારો આવે ને એની રાહ જોવાની. પહેલાં ટિકિટ ક્યુ વાળાનું એન્ટ્રી પૂરી થઈ જાય અને પછી તમને એન્ટ્રી મળે. તો લોકો 1.5 કલાક રાહ જુએ. આ જાફર પનાહીની કે અસગર ફરહાદી ને એવા બધા માજિદ મજીદી ને આ જેણે પેલી બનાવી હમણાં ઈશાન ખટ્ટરવાળી મૂવી બિયોન્ડ ધ ક્લાઉડ્સ, એવા કોઈની ફિલ્મ આવે ને તો લાઈન હોય એટલે યુ કાન્ટ ઇમેજિન. લોકોને ખબર હોય કે આ થિયેટરમાં જ્યાં જે સ્ક્રીનમાં બતાવવાની છે એમાં આ નોન આ ટિકિટ ક્યુ વાળા છે ને એટલામાં જ મોટાભાગનો સ્ક્રીન પૂરો થઈ જશે, આમાં કોઈનો વારો આવવાનો છે જ નહીં. બધા એક ખાલી પાતળી હોપથી ઊભા હોય કે યાર કદાચ જોલજાલ થઈ જાય ને તો એન્ટ્રી મળી જાય ને તો આપણે જોઈ નાખીએ મૂવી. સો ઇટ વોઝ ધેટ પેશન. અને મને લાગ્યું કે આપણામાં એવું પેશન નથી, આપણાથી 2 કલાક ઊભું ના રહેવાય. પછી ધીમે ધીમે ડેવલપ થયું, પછી હમ્બલનેસ જોઈ કે યાર તમે ઊભાઓ ને ઇફીના કેમ્પસમાં, માન લો કે કોફી પીવા ઊભા હો તો તમે આમ પૈસાની નોટ પહેલાં કોફીના કાઉન્ટર ઉપર પકડીને ઊભા હોય કે યાર એક કોફી આપો, તમારી બાજુમાં બીજો હાથ આવે કે ભાઈ એક કોફી દેના, તમે જુઓ તો સુજોઈ ઘોષ ઊભા હોય. અને એવું નહીં કે બસ આપણે કહાની બનાવી, એવો કોઈ ઓરા નહીં. ઇવન બીજું એક વેન્યુ છે કલા એકેડમી કરીને, ત્યાં હું કોફી લેવા ગયો ને તો મારી બાજુમાં એક ભાઈ પૈસા ચૂકવતા હતા, મેં આમ જોયું ને તો કાંક એમની હાઈટે એવી હતી, તો એ શેખર કપૂર હતા. હજુ એક મિનિટ, હિઝ એકચ્યુઅલી શેખર કપૂર, હી વોઝ શેખર કપૂર. અને કોઈ એર નહીં, કોઈ એવું નહીં કે બસ આપણે હોલિવૂડમાં બી ઝંડા ગાળી આવ્યો, આપણે એલિઝાબેથે બનાવીને, આપણે મિસ્ટર ઇન્ડિયાએ બનાવીને, માસુમય બનાવી, કોઈ એર નહીં. વિશાલ ભારદ્વાજ આમ ફરતા હોય, એટલે એનું જે એને તમારી ઇફી કેમ્પસ, જે ઇફી જ્યાં યોજાય છે ને એ કેમ્પસને તમે એવું કહી શકો કે આ છે ને સેન્ચ્યુરી છે, અભયારણ્ય છે, કે જેની અંદર બધા એક સરખા હોય, એની અંદર બધા સિનેફાઇલ્સ હોય, બધાની જ્ઞાતિ એક જ હોય, સિનેફાઇલ બધા સિનેમા પ્રેમી જ હોય. તમારું જ્ઞાન, તમારું ગ્લેમર, તમારો ઓરા, બધું એના ગેટની બહાર, અહીંયા બધા એક સરખા. પછી જ્યારે બધા પેલા રિવ્યુમાં ને બધા લખતા હોય ને ત્યારે એમ લાગે કે બોસ આપણે તો આવી ગયા, અને આ તો યાર આને તો
એકચ્યુઅલી આને મૂવી બનાવતા આવડ્યું નથી, એવું લખે ને ત્યારે એમ થાય કે કે બેટા વાપસ આ, બેટા રામકુમાર વાપસ આ જા. એટલે બટ હાઉ ધેટ અપબ્રિંગિંગ ઓર દેટ ફિલ્મ અપ્રિશિએશન ટાઈપ ઓફ કોર્સ ઓર દેટ ફિલ્મ ફેસ્ટિવલ થિંગ્સ, એ તમને છે ને એક હમ્બલ બનાવે અને એક એક અપ્રોચ આપે કે યાર હાઉ ટુ સી લાઈફ, હાઉ ટુ રિએક્ટ, હાઉ નોટ ટુ રિએક્ટ, હાઉ ટુ રાઈટ. હું ઘણી વાર લખતો હોઉં ને તો મારાથી આવી જ જાય કે ફોર એક્ઝામ્પલ અંદાઝ અપના અપના ઇઝ આમ માય ઓલ ટાઈમ ફેવરિટ, એમ એ લગભગ 100 એક વાર જોઈ હશે અને હજી બીજી 1000 એક વાર જોઈ શકું. તો એ ક્યાંક ક્યાંક આવી જાય. એટલે કેવું કે તમે આમ લોહી કાઢો અને બ્લડ ટેસ્ટ કરો ને તો આમ સી પોઝિટિવ નીકળે, સિનેમા પોઝિટિવ એટલી હદે. આમ તમારા પેલા એક એટલે પોપ કલ્ચર નામનો શબ્દ છે, એ આખું પોપ કલ્ચર હોય ને એ તમારી અંદર આખું આવી જાય અને યુ નેવર નો કે યુ આર સિનેમા, યુ આર પાર્ટ ઓફ સિનેમા. રાઈટ, આઈ જસ્ટ આઈ એમ અ બિટ કેરીડ અવે, સો હું જરા વધારે સ્કીપ કરું. અને જે બે ત્રણ વાત જે મારે કહેવી છે ને એ કે હાઉ સિનેમા હેલ્પ મી. હું ત્યાં ભાવનગરમાં ગયો ને તો શરૂઆતનું અઠવાડિયું હતું, કોઈ દોસ્તાર નહીં, કોઈ કાકો ઓળખે નહીં, એક જાણીતો ચહેરો નહીં, પણ ત્યાં આપણે કોઈ હોર્ડિંગ જોઈએ ને તો હોર્ડિંગમાં શાહરૂખ હોય, આને આપણે ઓળખીએ. રાઈટ, અને અને વાય આઈ લવ ફિલ્મ મેકર્સ, વાય આઈ કન્સિડર, સોરી એટલે મારા કોઈ એટલે આ કોઈ ડોક્ટર્સ કોઈ સાંભળતા હોય તો સોરી, બટ મને ડોક્ટર્સ કરતાં પણ છે ને ફિલ્મ મેકર્સ આમ બહુ મહાન લાગે. કે ડોક્ટર્સ પાસે છે ને હું ત્યારે જાઉં જ્યારે મને કોઈ પ્રોબ્લેમ છે, પણ ફિલ્મ મેકર્સે બનાવેલી જે વસ્તુ છે ને એની પાસે હું દરેક વખતે જાઉં. હું ખુશ હોય ત્યારે સેલિબ્રેશન, યાર વેકેશન પડ્યું ચલો ફિલ્મ જોવા જાય, કંઈક બર્થડે છે ચલો સેલિબ્રેશન, આપણે કંઈક સેલિબ્રેટ કરવો છે ફિલ્મ જોવા જઈએ, યાર બ્રેકઅપ હો ગયા આમ તેમ ચલ એક મસ્ત મૂવી દેખ કે આતે ક્યાં ક્યાં ટ્રાય છે સ્ટેટ. રાઈટ, એટલે અને એટલે ઇવન ત્યાં ભાવનગરમાં પણ જ્યારે કોઈ ફ્રેન્ડ નહોતો ત્યારે હું ત્યાંની એક ગેલેક્સી ટોકીઝ હતી, આઈ ડોન્ટ નો કે ચાલુ છે કે પડીને મલ્ટીપ્લેક્સ બની ગઈ, બટ ત્યાં હું હલ્ક જોવા ગયેલો. રાઈટ, એટલે એટલે હવે તો જર્નલિઝમમાં આવી ગયો, હવે લખતો થઈ ગયો, તમે એટલે અહીંયા બોલ્યો, તમે શરમે ધરમે આટલું 30-35 મિનિટ સાંભળી લીધું. રાઈટ, બટ હજી જો મને ચાન્સ મળે ને કે ટ્રેક બદલવો છે તો હું છે ને શું બનું ખબર છે, થિયેટરનો ડોરકીપર બનું, કાં તો પ્રોજેક્શનિસ્ટ બનું, કાં તો પેલો ટિકિટ બુકિંગ વાળો હોય ને એ બનું, કાં તો હવે તો એ પેલું હવે તો એ ફેસ જતો રહ્યો, બાકી પેલા મને બહુ એવું હતું કે હું વિડીયો લાઇબ્રેરી ચલાવું, રામગોપાલ વર્મા બનવા માટે નહીં કારણ કે એ પેલા ચલાવતા, બટ આમ મજા આવે કે યાર વિડીયો લાઇબ્રેરી વાળો માણસ છે ને હી ઇઝ રિચેસ્ટ મેન, નોટ બિલ ગેટ્સ, કારણ કે હી સીટેડ ઓન ધ હીપ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઓફ સ્ટોરીઝ, કે આમ આમ પેલું ફેલિની હોય ને ગોદાર્દ હોય ને રામગોપાલ વર્મા હોય ને રાજકુમાર સંતોષી હોય ને સુભાષ ઘઈ હોય ને પછી સુરજ બળજાતિયા હોય ને એવું અતુલ અગ્નિહોત્રીએ હોય. રાઈટ, એટલે બટ એ નહીં બનાવી, બટ એ ચાન્સ લઉં છું હવે કે ભાઈ જ્યારે તક મળે ત્યારે લખું, ફિલ્મો વિશે લખું, ફિલ્મો સાથે સંકળાયેલા લોકો વિશે લખું, એવા એવા લોકો વિશે લખું કે જેના વિશે કોઈ લખવાનું નથી, જેના એટલે જો જે જેના વિશે ધારો કે હું નહીં લખું ને તો કદાચ કોઈ નહીં લખે. જેમ કે પી કે નાયર નામના એક માણસ વિશે મેં લખેલું, એ જ્યારે એક્સપાયર થઈ ગયા બે ત્રણ વર્ષ પહેલાં, ત્યારે મને ખબર છે કોઈએ નહોતું લખ્યું અને નો વન ઇવન નોઝ કે હુ પી કે નાયર વોઝ અને હાઉ લેજન્ડરી હી વોઝ. પી કે નાયર આઈ ગેસ NFAI નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા જે પુણેમાં છે એના આઈ ગેસ ફર્સ્ટ ડિરેક્ટર હતા અને લોંગેસ્ટ સર્વિંગ ડિરેક્ટર. એના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે સેલ્યુલોઇડ મેન,
એ જોજો તમે ગમે ત્યાંથી શોધીને પણ જોજો, મને ખબર નથી એ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમમાં છે કે નહીં, પણ એ જોજો. કોઈ માણસ પોતાની લાઈફ સિનેમાને આપી દે, કઈ હદે માણસ સિનેમામાં ઓતપ્રોત થઈ જાય, અને કેવા કેવા લોકો એને અંજલિ આપે છે. ગુલઝાર, શેખર કપૂર થી લઈને છેક અત્યારના રાજકુમાર હિરાણી સુધીના, એ બધા જ લોકો એમ કે યાર નાયર સાહેબ વોઝ નાયર સાહેબ. અને એ ગુજરી જાય ત્યારે ગુજરાતના કોઈ છાપામાં તો સિંગલ લાઈન કે કશું જ નોંધ ના આવે, નેશનલ છાપામાં પણ કંઈક આટલું કેવું આવી જાય. તો નાવ આઈ કન્સિડર ઇટ, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ટુ બ્રિંગ અ ગુડ સિનેમા ટુ પીપલ, અને સારા સિનેમાને ઓડિયન્સ મળે, ભલે પાંચ ઓડિયન્સ મળે, પાંચ જણા આવે. જેમ કે ત્યાં પીવીઆરમાં પેલું આનું ઓસ્કર વિનિંગ મૂવી આવ્યું હતું ધ સેલ્સમેન, લખ્યું હતું ફેસબુક ઉપર કે ધ સેલ્સમેન પીવીઆરમાં એક જ શો હતો અમદાવાદમાં, આખા અમદાવાદમાં પીવીઆરમાં રવિવારે બપોરનો એક જ શો હતો, એક કે દોઢ વાગ્યાનો. એની હાઉ ડોન્ટ મિસ ધીસ મૂવી. પણ બટ મેં મારી ફરજ બજાવી લીધી, બહુ બધા લોકોને આવ્યો, મને એવું હતું કે એટલીસ્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જ ભરી દેશે, બટ એક માણસ નહોતો જેને હું ઓળખતો હોઉં, અને થિયેટર પણ હાર્ડલી 40-50% ભરેલું હતું. બટ એ હું કરતો રહીશ કે ભલે લોકો વાંચે કે ના વાંચે, લોકોને રસ પડે કે ના પડે, બટ મને એવું લાગે છે કે થોડો ઘણો તો પડી રહ્યો છે, કારણ કે લોકોને એવી પેલેટેબલ લેંગ્વેજમાં આપવું પડે. તો દેટ્સ ઇટ, આઈ કેન ગો ઓન એન્ડ ઓન, બટ આઈ શુડ સ્ટોપ હિયર. કોઈને ફિલ્મી સવાલ ભૂખ ના લાગી હોય તો. તમે કેટલી વાર એક મૂવી રિવ્યુ જોતા લગતા પહેલા જુઓ છો? એક જ વાર. કે મેં તમારા રિવ્યુઝ વાંચ્યા છે, હા, એટલે આ બધા જેને ન વાંચ્યા ને કહું છું, હા, એટલું બધું લખ્યું હોય ને, હા હા, એટલે તમે 3-4 વખત જોયું હોય પછી લખ્યું હોય એવું લાગે. એમાં કેવું છે, બહુ બધા લોકોને એવી ગેરમાન્યતા છે ને, બહુ બધા લોકો આરોપ કરતા હોય છે અને ઘણા ધમકીના સૂરમાં આરોપ લગાડતા હોય છે કે આ ફિલ્મ તમે છે ને એક ભાવક તરીકે જોજો, દર્શક તરીકે જોજો, વિવેચકના ચશ્મા પહેરીને જોતા નહીં. અરે યાર, મારી પાસે 5 જોડી ચશ્મા છે પણ એમાંથી એકેય વિવેચકના ચશ્મા નથી કે જે પહેર્યા પછી મને બધી વાતમાં નુક્સ દેખાય કે પેલું. એમાં કેવું છે કે તમે બહુ, તમે જુઓ, પેલું આપણે કાર કે એ ડ્રાઈવ કરતા શીખતા હોય ત્યારે કેવું હોય કે આપણે આમ પેલું આપણું ધ્યાન છે ને રસ્તા ઉપર હોય, સ્ટિયરિંગ ઉપર હોય, અહીંયા ગિયર ઉપર હોય, પેલું અહીંથી કોક આવી નથી જતું ને આગળવાળા બ્રેક નહીં મારે, એ બધા ઉપર હોય. પછી જ્યારે તમે કાર ચલાવતા શીખી જાઓ ને, ત્યારે તમે કાર ચલાવતા ચલાવતા ફોન ઉપર વાતે કરી શકો, રાઈટ, અને FM સ્ટેશન એ ચેન્જ કરી શકો, અને તમે સબકોન્શિયસલી ડ્રાઈવ કરતા હો. હવે એ બધી વસ્તુઓ છે ને સબકોન્શિયસલી નોટિસ થાય કે જો અહીંયા ખોટો કટ વાગી ગયો, અથવા યાર મસ્ત કરી દીધું. જેમ કે ગઈકાલે પેલું આ જોયું 2.0નો ઇન્ટરવલ પડે છે ને, તો ઇન્ટરવલ જ્યાં ફ્રીઝ થાય છે ને એ પેલું રોબોટના પોઈન્ટ ઓફ વ્યૂથી ફ્રીઝ થાય છે, એટલે રોબોટનો પેલો સ્ક્રીન દેખાડે. એમાં છે ને અહીંયા ડાબી બાજુ નીચેના ખૂણામાં છે ને એસ્ટિમેટેડ ટાઈમ 15 મિનિટ્સ એવું લખ્યું હતું. હવે તમે જો તમે જોયું ના, તમે આમ બહુ શાર્પલી કેવી રીતે જોવાની ટેવ, અનુભવ સિદ્ધ તમે દર્શક ના હો ને, હું તો હજી નથી માનતો, પણ થોડી ઘણી ટેવ પડી છે, તો એ મિસ થઈ જાય કે એમાં કવિ કહેવા શું માગે છે. એટલે એને આમ મસ્તીમાં કહી દીધું, બસ 15 મિનિટનો ઇન્ટરવલ છે, 15 મિનિટ પછી પાછા આવી જજો, રાઈટ. તો એ શું કહેવા શું માગે છે કવિ. ઘણી વખત પેલી મેટા હ્યુમર હોય, રાઈટ, તો એ બધું તમે, એટલે હું ખાલી કઈ રીતે કરું છું ને એનું ટૂંકમાં કહી દઉં કે જોતી વખતે મને ખબર છે આઈ હેટ પીપલ હુ યુઝ મોબાઈલ્સ ઇન થિયેટર્સ, કારણ કે હું પોતે, એટલે મારો મોબાઈલ વાગવા ના દઉં અને મોબાઈલની પેલી બ્રાઇટનેસ 0 કરી દઉં, અને પછી પણ પોઈન્ટ્સ લખી લઉં કે આ વસ્તુ, અને પછી જ્યારે હું રિવ્યૂ લખવા બેસું ને ત્યારે એ બધા પોઈન્ટ્સ રિફર કરું ને, એટલે મને ખબર પડી જાય કે હું કોઈ મુદ્દો ચૂકી ના જાઉં, એટલે તમને એવું લાગે કે યાર આટલી બધી વસ્તુઓ છે. અને એમાં ક્યારેક એવું થાય, ફોર્ચ્યુનેટલી બહુ નથી થતું, કે કોઈ વસ્તુ મિસ થઈ જાય, કોઈ કેવું આમ સટલી, કોઈ કેવું આ શ્રીરામ રાઘવન જેવી મૂવી હોય અંધાધૂન જેવી, કે એમાં તમે એક વસ્તુ મિસ થઈ જાય ને તો તમને એવું થાય કે
અરે યાર શિટ આ મિસ્ટેક એ મારાથી. એ બીજી વાર જોઈ ત્યારે એમાં એમાં થઈ ગઈ હતી એકચ્યુઅલી, એક બે વસ્તુ મિસ થઈ ગઈ હતી, બટ એ આવી જાય. અને એક વસ્તુ મેં અનેક વખત કીધી છે અને ફરી પાછી કહું કે હું ભલે ફિલ્મો વિશે લખતો હોઉં, ફિલ્મોની ટીકા પણ મને ના ગમે તો ટીકા કરતો હોઉં, વખાણ કરતો હોય, પણ હું યાર છું તો દર્શક જ, પૂરેપૂરો દર્શક છું. ફિલ્મમાં જોક કહેવામાં આવે તો મને એટલું જ હસવું આવે, રાધર સૌથી વધુ હસવું આવે. અને રજનીકાંતની એન્ટ્રી પડે ને, ગઈકાલે જ રજનીકાંતની એન્ટ્રી પડીને મેં એકલાએ ચીચીયારી પાડી હતી. કોઈએ કોઈ સાલી એટલી ભંગાર ઓડિયન્સ હતી ને કે કોઈ ચીચીયારી ના પાડે. અને એટલે બસ એવું છે ટૂંકમાં. હું પાછું કંઈક બીજું ચાલુ કરી દઈશ. નોન હિન્દી મૂવીમાં તમે રિવ્યુ હમણાં પેલો તું સાઉથની તમિલ મણિરત્નમની મૂવી, હા, અને વિધાઉટ સબટાઇટલ્સ, હા હા હા, જો કોઈ મૂવી તમને સાંભળવા માત્રથી આખે આખું સમજાઈ જાય ને તો એ સારું મૂવી નથી. તમે એટલે ટ્રાય કરજો, કોઈ પણ મૂવી તમે પેલા એક મૂવી સાંભળજો આખું અને પછી એ મૂવી જોજો. જો તમે સાંભળવામાં તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હોય ને, કારણ કે એમાં કેમેરાનો છેદ ઉડી ગયો તો એ રેડિયો નાટક થઈ ગયું, રાઈટ? એટલે એ ધારો કે એ મણિરત્નમની મૂવી મેં સબટાઇટલ વગર જોયો હોય ને, તો એમાં તો પહેલો વહેલો તો મારો મણિરત્નમ પ્રેમ હોય આમ, કે આ સબટાઇટલ છે કે નહીં જોવાની, એટલે જોવાની એક. એ પછી ઇન્ટરવલમાં છે ને એટલા સિનોપ્સિસ વાંચી લઉં કે મને મોરલેસ સમજાઈએ. મણિરત્ન ઇઝ અ માસ્ટર સ્ટોરી ટેલર, કે તમને સબટાઇટલ ના હોય ને તો મોરલેસ ખબર પડી જાય. વચ્ચે વચ્ચે થોડા અંગ્રેજી શબ્દો આવતા હોય એના ઉપરથી તમે ગેજ કરી લો કે યાર ઓકે ઓકે કંઈક કવિ આવું કહેવા માગે છે. બટ એક નાનકડો ઇન્સિડન્ટ હમણાં મસ્ત થયો. અમે પેલું સરકાર આવ્યું હતું મૂવી વિજયનું, વિજય જોસેફ વિજયનું, એમાં મેં છે ને સવારે ફોન કર્યો, મુરુગા દોસ્તનું હતું, પીવીઆરમાં ફોન કર્યો અને કહ્યું કે સબટાઇટલ છે ને આમાં? હોઉં હોઉં છે છે, આપણે ટિકિટ બુક કરી દીધી ઓનલાઈન. પછી પહોંચ્યા અને એ મૂવી છે ને ખાસા બધા દિવસથી, 7-8 દિવસથી રિલીઝ થઈ ગયું હતું, એટલે બધી સાઉથ ઇન્ડિયન ઓડિયન્સ જ હતી. મૂવી ચાલુ થયું, 5-7 મિનિટ જતી રહી, પછી સાલા સબટાઇટલ તો નહીં, એટલે મારી છટકી. એટલે મેં કીધું કે યાર એસા થોડી ચાલે આમ તેમ, પગ પછાડીને હું તો બહાર નીકળો. મેં સૌથી વધુ ઝઘડા થિયેટરમાં કર્યા છે. અને ગયો ત્યાં, બરાડા પાડીને મેનેજરને બોલાવ્યા, કારણ કે હું પિક્ચર જોતી વખતે કંઈ બી ડિસ્ટર્બન્સ આવે ને એટલે હું હાઈપર થઈ જાઉં. મેનેજરને બોલાવીને કીધું કે જો મેં આ નંબર ઉપર ફોન કર્યો હતો અને મને કહ્યું હતું કે સબટાઇટલ છે, આમાં સબટાઇટલ નથી, પેલા એ વોકી ટોકીમાં ફોન કર્યો, અરે યાર વો સ્ક્રીન નંબર 2 મેં સબટાઇટલ ફાઇલ અટેચ કરના રહી ગયા હે, મૂવી સ્ટોપ કર, સબટાઇટલ ફાઇલ અટેચ કર. જેવો હું એન્ટર થયો ને આમ પેલી ઓડીમાં, એટલે સ્ક્રીનમાં લાઇટ ચાલુ હો, અને મસ્ત મૂવી ચાલતું હતું, એમાં કોઈ ટેકનિકલ લોચો નહોતો. મૂવી પોઝ થયું, મારી એન્ટ્રી થઈને મૂવી પોઝ થયું, બધા સાલા મારી આવું જોવે કે આ કંઈક કળા કરી આવ્યો. કસમથી એક સેકન્ડ માટે બીક લાગી, કારણ કે સાઉથ ઇન્ડિયનો છે ને મૂવી માટે બહુ પેશનેટ. મારે પાયરસી થાય ને તો મારે પકડીને કે રજની થલાઈવાનું મૂવીની પાયરસી કરવાની હિંમત કેસે હોય, તો મને બીક લાગી. મેં આ કોઈ મારે નહીં, એટલે હું છાનાવાનો જગ્યાએ જઈને બેસી ગયો. આખું મૂવી ફરીથી સ્ટાર્ટ થયું અને સબટાઇટલ સાથે પ્લે થયું. એટલે એ એવું છે, એટલે મોરલેસ ખબર પડી જાય. પણ બહુ બધા જોયા છે સબટાઇટલ વગર, મલયાલમ મૂવી જોયા છે, હરામ જો એક શબ્દ સમજાતો હોય તો. એમાં એવું નથી કે 4-5 સબટાઇટલ વગર જોવો તો તમિલ તેલુગુ કે મલયાલમ સમજાઈ જાય, બટ ગેસ કરી શકો તમે. અને ઇટ્સ અ બ્યુટી ઓફ સિનેમા. 5-10 વાર કોઈ મૂવી જોયું હોય, હા, પછી ખાલી કેરેક્ટર પર જ જોશે કે એના બેકગ્રાઉન્ડમાં એના સબ કેરેક્ટર્સ કે સપોર્ટિવ એક્ટર્સ શું છે, એની સીન સિનારિયો શું છે, એ બી તમે ઓબ્ઝર્વ કરો છો. એટલે એના માટે 5-6 વખત જોવાની જરૂર ના પડે. ના ના, પણ આ નો, બટ જેમ જેમ તમે જોતા જાઓ ને એક એક મૂવી, એક બે વાર પછી એમ તમને એવું લાગે હવે કેરેક્ટર ખાલી ખાલી. એક જ નાનું એક્ઝામ્પલ આપું, જિંદગી ના મિલેગી દોબારા બધાએ 1.5 વખત જોયું હોય, રાઈટ? મેં પેલી 4-5-6 વાર જોયું હશે ને તો મને ખબર જ ના પડી. જોયું છે ને બધાએ? ઓકે. તો એમાં જ્યારે આપણે ઇમરાન એટલે ફરહાન અખ્તર એના બાયોલોજીકલ ફાધરને મળે છે ને,
ત્યારે એ રડે છે. તો મને ખબર જ નહોતી પડી કે યાર એ રડે છે શું કામ. મેં જસ્ટ કેઝ્યુઅલી સ્વીકારી લીધું કે ભાઈ બહુ ટાઈમે મળે છે ને આમ તેમ ને એટલે એટલે રડ્યો. હા ડિલીટેડ સીન જો, સોરી ના ડિલીટેડ સીન નહીં, મને એની એની સાયકોલોજી સમજાઈ કે યાર વાય એક્ઝેક્ટલી હી ઇઝ ક્રાઇંગ. અને પછી એ એ સીન પૂરો થઈ જાય ને પછી એ આખી રાત જાગે છે ને પછી જ્યારે વહેલી સવારે જ્યારે હૃતિક રોશન એને બોલાવવા આવે છે ને ખુલ્લામાં એ લોકો બેઠા હોય છે, હૃતિક રોશન એને બોલાવવા આવે છે ને કે ભાઈ ચલ, ત્યારે હૃતિકની સામું જોઈને કે સોરી યાર. એ જ વસ્તુ એણે આગળ કહી હોય, હૃતિકે એને કહ્યું હોય કે હા કે સોરી તબ કહેના, એટલે હું આની રાહ જોતો કે સોરી તબ કહેના જબ યહાં સે નીકળે, આને નીકળું ત્યારે ત્યારે એટલે એણે સોરી કહ્યું. આવા આવી આવી જે નાની નાની નુઆન્સીસ હોય ને જે કે તમને મેટાફર પાછળથી સમજાય. એક અમે ત્યાં રેડ ડેઝર્ટ નામનું મૂવી જોયું હતું, માઇકલ એન્જેલો એન્ટોનિયોની નામનું ડિરેક્ટરનું મૂવી હતું અને કશું ના સમજાય. તમે દોઢ કલાક મૂવી જુઓ ને અડધા મૂવીમાં તો એક બેન લાલ કોટ પહેરીને પોતાનું નાનું ટેણિયું અને એક પેલું બંદર હોય બેકગ્રાઉન્ડમાં, કંઈક ફેક્ટરી હોય, ધુમાડા નીકળે, થોડી થોડી વારે પેલું હોર્ન વાગે, બ્લો હોર્ન વાગે અને એ બેન ફેરા કરે અને ઉકેળામાંથી કશું વીણીને ખાય ને પછી કંઈક લોકો સાથે કોઈ કેબિનમાં જાય ને બધા લોકો બધું બધી જાતભાતની વાતો કરે, કશું સમજાય નહીં આપણને મૂવીમાં. પછી આખું મૂવી જોયું પછી પાછળથી એના વિશે વાંચ્યું ને ત્યારે ખબર પડી કે આખું મૂવી વોઝ અ મેટાફર. એવી જ રીતે લાસ્ટ યર એક લવલેસ નામનું મૂવી જોયું હતું, આઈ ગેસ રશિયન કે એ ટાઈપનું મૂવી હતું, રશિયન મેડ મૂવી હતું. એ મૂવીમાં કશું જ નહીં, પતિ પત્ની ઝઘડે છે, પતિ પત્ની ડિવોર્સ લેવાના છે, એનો એક નાનો 8-1 વર્ષનો દીકરો છે. પતિ પત્નીના ઝઘડાથી દીકરો એટલો ડરેલો છે અને એક દિવસ એ દીકરો ગાયબ થઈ જાય. હવે પતિ પત્નીએ પોતપોતાના નવા પાર્ટનર શોધી લીધા છે, દે આર જસ્ટ અબાઉટ ટુ પાર્ટ ધેર વેઝ અને પછી દીકરાને શોધવા નીકળે છે. આખું મૂવી જોઈ લીધા પછી એના વિશે વાંચ્યું મેં, ત્યારે એનો જે પોલિટિકલ સબટેક્સ્ટ હોય ને એ ત્યારે ખબર પડી મને કે આ જે પેલું રશિયા અને યુક્રેન અને એ લોકોની જે મગજમારી થાય છે ને, તો એ બાળક જે હતું ને એ પ્રજાનું મેટાફર હતું અને આ એક રશિયાની રશિયન સરકારનું મેટાફર છે, આ એક આ છે. બે પોતપોતાના સ્વાર્થ સાધી લીધા છે, મરો પેલા બાળકનો થાય છે. તો આ જે વસ્તુઓ છે ને પહેલી વારમાં સમજાય એવું જરૂરી નથી, ધીમે ધીમે તમને સમજાતી જાય કે ભાઈ કંઈક આવું હશે, કંઈક આવું હશે. અને વાત નીકળી જાય તો કહી દઉં કે ફિલ્મ વિશે લખતા લોકો વિશે એક પેલું આક્ષેપ હોય કે તમે તો છે ને એવું બધું લખો છો કે જે ડિરેક્ટરને ના ખબર હોય, બટ જે વસ્તુ એટલે પેલું નહીં, સત્યજીત રાયનું એક્ઝામ્પલ આપે કે આ પાણો પડ્યો છે, પછી કે આ પાણામાં કવિ એવું કહેવા માંગે છે કે જમાનો કેટલો કઠોર છે ને આ અંતે ને બ્લા બ્લા, કે એ તો સત્યજીત રાયે પણ ઇમેજિન નહીં કર્યું હોય, રાઈટ. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ લર્નિંગથી ને હું શીખ્યો કે યાર એ કોઈ પણ કળાકૃતિનું કામ જ એ છે. કોઈ સર્જક જ્યારે કંઈ પણ કળાકૃતિ ક્રિએટ કરતો હોય ને, પછી એ ચિત્ર દોરે, પછી એ ફિલ્મ બનાવે, કુછ ભી શિલ્પ બનાવે, એ જ્યારે બનાવીને લોકોની સામે મૂકી દે ને પછી એ લોકોનું છે. હવે એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવું ને એ લોકો ઉપર છે. અને તમે જેમ જેમ તમે જોતા જાઓ, શીખતા જાઓ, વાંચતા જાઓ ને એમ એમ તમારો એક્સપિરિયન્સ રીચ થતો જાય. એટલે ઇટ્સ નોટ અ ક્રાઇમ કે સત્યજીત રાયને જે વસ્તુ ન ખબર હોય અથવા સત્યજીત રાયે જે ઇન્ટેન્ટ ન કરી હોય એ વસ્તુ તમે એમાંથી મિનિંગ કાઢો, એટલે ઇટ્સ એનરિચિસ. તમે કોઈ મૂવી જોવો તો કઈ દ્રષ્ટિથી જોવો, અને જ્યારે એનો રિવ્યુ લખો તો કોની દ્રષ્ટિથી એ રિવ્યુ લખો તમે? લાઈક તમે હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ડીડીએલ છે, કે જે જનરલી પબ્લિક જોતી હોય જે શાહરૂખ ખાનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતી હોય અને કાજલના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતી હોય. તમે લાસ્ટમાં એવું કીધું કે અમરીશ પુરીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોઈ શકાય, તમે જે રિવ્યુ લખો એ કોની દ્રષ્ટિથી લખો? રિવ્યુ તો મારી દ્રષ્ટિથી લખો, રાઈટ? નહીં, ઇન મૂવી કે ડિરેક્ટર શું કહેવા માંગે છે. હવે મૂવીમાં 2-3 વસ્તુ એવી હોય છે કે આના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ હોઈ શકે અને આના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ હોય છે, તો એ ડીકોડ કર્યું, તો મને સમજાયું હોય તો હું ડીકોડ કરું, રાઈટ? કે ભાઈ આમાં કવિ આવું કહેવા માંગે છે, કંઈક એવું કહેવા માંગતા હોય. જેમ કે એક મસ્ત મૂવી આવી હતી તુંબાળ, રાઈટ? તો કે ભાઈ આપણે પેલી પેલી નહીં પેલું લાલચ બુરી બલા હે,
રાઈટ, એટલી સિમ્પલ વાત ઉપર એણે આખું મૂવી બનાવ્યું, લાલચ બુરી બલા હે. હવે પછી તમે, તમને ખબર જ નથી કે આમાં કવિ શું કહેવા માગે છે કે ભાઈ એ જે જોયું છે ને તુંબળ, નહીં ન જોયું હોય તો જોજો, હું સ્પોઈલર નથી આપતો, બટ એમાં એવું છે કે તમે, તમે પૃથ્વી છે મધર નેચર, તમે અંદરથી બધું કાઢકાઢ કરો જ છો, કરો જ છો, કરો જ છો, પછી ક્યારેક તો વાટ લાગે ને તમારી, તમારો, તમારી, તમારી ગ્રીડ છે ક્યારેય પૂરી જ નથી થતી. અને એક પેલી પેલી નહીં, પેલી સોનાના ઈંડા આપતી મુરગીને મરાય નહીં, એક એક ઈંડું લઈ લેવાય, એ એ નાની નાની કહેવત જે આપણું પેલું એજ ઓલ્ડ વિઝડમ કહેવાય ને, એ કઈ રીતે બ્યુટીફુલી એને લીધું છે. તો એ હું લખતો હોય, મને સમજાયું આ, તો હું એના વિશે લખું જ, કારણ કે એ ઇટ્સ ઇટ્સ માય ડ્યુટી, આઈ ફીલ ઇટ્સ માય ડ્યુટી ટુ એનરીચ અધર્સ એક્સપિરિયન્સ વિધાઉટ સ્પોઇલિંગ ધેર જોય ઓફ ધ મૂવી. મારું કામ ખાલી એ નથી કે ફિલ્મ સારી છે કે ખરાબ છે, લોકો હું લખું કે ભાઈ યાર 2.0માં આવું આવું છે, લોકો એવું કહી દે કે તમે પૈસા બચાવ્યા. અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે રિવ્યુ એટલે ફિલ્મ જોવી કે નહીં, પૈસા ખર્ચવા કે નહીં. હું ધારો કે એવું કહું કે આ મૂવી ના મજા આવી યાર, બકવાસ છે, રાઈટ? તો લોકો એમ કે થેન્ક ગોડ તમે પૈસા બચાવી લીધા, જેમ કે ઠગ્સમાં બધાએ કહ્યું, રાઈટ? કે હું એમ કહું કે યાર તુંબાળ મસ્ત મૂવી છે, કે અથવા તો કોઈ એવી અનનોન પેલી નાની જેમ, જેમ કે એક ગિપ્પી નામની મૂવી આવી હતી, રાઈટ? હું એમ કહું કે યાર ગિપ્પી મસ્ત મૂવી છે, જોવા જજો, ઓકે? તમે યાર ખર્ચો કરાવશો યાર, રાઈટ? મારું ઇન્ટેન્શન એ છે, પણ એમાં મલ્ટીપ્લેક્સ ઓનર્સનો બધાનો વાંક છે જ ને કે બે ફાર્મ ભાવ વધારી દો, પછી લોકો તો ના જ આવે ને ઓબ્વિયસલી. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ મારો હોય, જવાબદારી મારી છે કે હું લોકોનો એક્સપિરિયન્સ એનરીચ કરું, સારા સિનેમા સુધી લોકોને લઈ જાઉં અને સારી વસ્તુઓ લોકો જોતા થાય. ઓબ્વિયસલી અઘરું છે, બટ મને સમજાય ત્યાં સુધી હું ડીકોડ કરું. અને પોઈન્ટ ઓફ વ્યૂ બદલવાથી તો આ નથી બધા લખતા કે ભાઈ હવે મહાભારત દ્રૌપદીના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપણે રાવણના પોઈન્ટ ઓફ વ્યૂથી રામાયણ, સીતાના પોઈન્ટ ઓફ વ્યૂથી રામાયણ, રાઈટ? તો એ એટલે ઇટ્સ અ બ્યુટી ઓફ સ્ટોરી કે તમે કઈ રીતે, તમે તમે ડીડીએલ જે અમરીશ પુરીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહો તમે તો કદાચ ડીડીએલ જે અલગ થઈ જાય. એટલે ફ્રેન્કલી હું એવું વિચારતો નથી કે મારે કોના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવી, હું મારા જ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું વાત જે મારે કહેવી હોય. દેખો યે રામ ઓર લખન મેરી આંખો કે દો રતન હૈ, મા બાપ ને બધા હરખા. જ્યારે તમે ફિલ્મો વિશે લખો ને ત્યારે તો ઓબ્જેક્ટિવિટી રાખવી પડે. મને પોતાને પર્સનલી, મને થ્રિલર મૂવી બહુ ગમે, મને થ્રિલર મૂવી બહુ ગમે, અને એવી મૂવી બહુ ગમે કે જે જોયા પછી આમ છે ને ઝણઝણાટી થાય, રીતસર. જેમ કે દ્રશ્યમ મેં જોયું ને, તો દ્રશ્યમ જોયા પછી મને લિટરલી આમ જ્યારે પૂરું થયું ને તો મેં રાડ પાડેલી. એટલે મારી વાઈફ હતી મને કે શું કરે છે યાર, યાર મજા આવી ગઈ, જોરદાર યાર. આ તો મેં વિચાર્યું જ નહોતું કે મારી સામે સસ્પેન્સ હતું, મારી સામે સિક્રેટ હતું ને મને ખબર નહોતી. એટલે આમ પેલું નહીં 32 કોઠે દીવા થઈ જાય. તો એવું મને પર્સનલી ગમે, બટ એ હું બીજા ઉપર થોપી ના શકું કે ભાઈ મને યાર સલમાન, આઈ હેટ સલમાન્સ મૂવીઝ, બટ બહુ બધી પબ્લિકને ગમે છે. એ ડમ્પ મૂવીઝ કરે છે, રાઈટ? શાહરૂખ કેટલા ટાઈમથી ડમ્પ મૂવીઝ કરતો આવ્યો છે, દિલવાલે, રાઈટ? ડમ્બેસ્ટ મૂવીઝ કરે છે આપણા સુપરસ્ટાર્સ. બટ હું ખાલી એ એની ચોઈસ ઓફ મૂવીઝ ને કારણે કે જે મને નથી ગમતી એના હું બેમાર કાપી ના શકું કે એને એને કે આ તો આવવા દે. ખાલ સલમાન ખાનની મૂવી આપણે, તુષારે કહ્યું હતું કે હિમેશ રેશમિયાની મૂવી, કઈ મૂવી? કજરા રે, કે ભાઈ જોઈ હશે ભાઈ, મેં મારામાં એટલી હિંમત નહીં, રાઈટ? બટ એક કિસ્સો યાદ આવ્યો, દમાનંદ મારા તમામ પ્રકારની મૂવીઝ કીધું ને હું તો જોઉં છું, એન્જોય કરું છું. આપણે બે જણા વોશરૂમમાં હતા, હમશકલ્સ નવી નવી આવી, સાજિદ ખાનની. મેં પૂછ્યું હમશકલ કેવી લાગી, કે તો નહીં મજા આવી, મેં કીધું મને બહુ મજા આવી. એટલે
જેમ કે ગુંડા, તમે જો સોશિયલ મીડિયા સેવી હશો ને આમ પેલું, અને તો ગુંડા ગુંડા મૂવીઝ ઇટ્સ અ મસ્ટ વોચ. ઇટ ઇઝ સો બેડ, ઇટ ઇઝ સો બેડ ધેટ ઇટ ઇઝ ગુડ. એટલે ખ્યાલ છે ગુંડા વિશે કોઈને? કાંતિ શાહ નામના છે ને એક બી સી ગ્રેડ ફિલ્મ મેકર છે, એ છે ને હોરિબલ થી હોરિબલ મૂવીઝ બનાવે. સ્પેશિયલી ગુંડા જોવે, રાઈટ? એટલે ઇટ્સ અ ગિલ્ટી પ્લેઝર. બટ જ્યારે હું મૂવી જોવા બેસું ને ત્યારે હું એવા માર્ક ના કાપી શકું યાર કે આપણને નહીં ગમતી તો. બટ એ જયારે એકે પેરામીટર માં બેસતી જ નથી, ઇટ્સ નોટ અ મૂવી યાર. ત્યારે બરાબર ની છોલું કે યાર તમે જુઓ, અને બીજું કે તમે સિમ્પથી ગેઇન ના કરી શકો કે યાર તમે યાર આ માતૃભાષાની આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંડ માંડ બેઠી થઈ છે, રાઈટ? કે તમે જો અરે યાર મારી પાસે 200 રૂપિયા છે આ મહિને વાપરવા, આ આ વીકમાં 200 રૂપિયા વાપરવાના છે મૂવી પાછળ. હવે મારી પાસે પીવીઆર છે મલ્ટીપ્લેક્સ, એમાં એક હોલિવૂડ મૂવી ચાલે છે, એક રજનીકાંતનું મૂવી ચાલે છે, એક ગુજરાતી મૂવી ચાલે છે, મને કોઈ ડિસ્કાઉન્ટ નથી મળવાનો કે હું ગુજરાતી મૂવી જોઉં. તો યાર તમારી ફરજ છે ને સારું મૂવી બનાવો ને. મારી પાસે નેટફ્લિક્સ, મારે નથી, મારે મૂવી જોવા જ નથી જવું, મારી પાસે નેટફ્લિક્સ છે, હું નાર્કોસ જોઈને બેઠો છું, રાઈટ? મેં મારી પાસે મારા એક ક્લિક ઉપર દુનિયાભરની ફિલ્મો છે, ટોરેન્ટ છે મારી પાસે, મને ક્યાંયથી નહીં મળે તો હું ટોરેન્ટમાંથી શોધી લઈશ. તો તમે એવો ડિસ્કાઉન્ટ પાસિંગ માર્ક ના માગી શકો કે હું નબળી મૂવી બનાવું ને તમે ચલાવી લેજો જસ્ટ બીકોઝ કે ઇટ ઇઝ અ માતૃભાષા મૂવી, રાઈટ? કારણ કે બીજા લોકો બનાવે છે તો કેમ તમારે રીમેક બનાવવાની ફરજ પડે છે? કેમ તમે મરાઠીમાંથી લો છો? પાપા પગલી, સર હું 5 વર્ષથી સાંભળું છું પાપા પગલી, 5 વર્ષમાં છોકરા મોટા થઈ ગયા હજી પાપા પગલી ફરે છે. એટલે દેટ્સ ઇટ ડીસ કે ભાઈ હું માર્ક ના કાપી શકું. મારે મને છે ને આમ થિયેટર ઉપર પેલું પેલું ચાલુ થાય ને એટલે કોઈને કહેવાય નહીં, પણ મને મુકેશ હરાણેવાળી એડે ગમતી. હું દિવસમાં 10 વાર બોલતો હોઈશ. અત્યારે પેલી અક્ષય કુમારની એડ આવે છે ને પેલી, યે હોસ્પિટલ કે સામને ક્યાં ફૂ ફૂ કર રહા હે, એટલે મને એ મજા આવે. પડદા ઉપર કુછ ભી પ્લે થાય ને મને મજા આવે. હું રીતસર, તમે પેલું જો હરીશચંદ્રાજી ફેક્ટરી જોયું હશે ને પરેશ મોકાસીનું, તો એમાં એક મસ્ત એક શોટ છે કે તંબુમાં પેલું લ્યુમિયર વાળું એક આપણે મૂવી બતાવે છે, બધા લોકો પડદાની સામે જુએ છે અને જે ફાળકે છે ને એ આમ પ્રોજેક્શન જ્યાંથી થાય છે ને પ્રોજેક્ટર સામે જુએ છે. મેં લિટરલી એવું જોયું છે. જૂનાગઢમાં હું જ્યારે મૂવી જોવા જતો ને હું પ્રોજેક્ટરની સામે જ હતો. મને મજા પડે પડદા ઉપર કુછ ભી પ્લે કરો, બટ દેર હેઝ ટુ બી સમ લિમિટ. કે પછી યાર મને મજા આવે છે, દેટ ડઝન્ટ મીન કે તમે કુછ ભી ચેપ ડાલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.